કે અમદાવાદથી કેમ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના કૌભાંડ મામલે સમાચારો સામે આવી રહ્યા છે. રોકાણકારો એજન્ટ વાડજ પોલીસ સ્ટેશન પહોંચ્યા અને રોકાણ પર વળતર આપવાનું કહી છેતરપિંડી આચરવામાં આવી હતી. ગુજરાત અને દિલ્હી સહિતના રાજ્યોમાં તેની ઓફિસિસ આવેલી છે, ત્યારે વાડજ પોલીસે આ મામલે ગુનો નોંધી અને તપાસ આરંભી છે. વિશદ માહિતી આપશે અમારા સંવાદદાતા સંજય ટાંક. સંજય, જાણવા માંગીએ છીએ કેમ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું શું મુખ્ય કૌભાંડ હતું જે મામલે હવે ફરિયાદ નોંધાવવામાં આવી છે? બિલકુલ યસ, જે બે દિવસ અગાઉ જે વાડજ પોલીસ સ્ટેશનમાં જે ફરિયાદ નોંધાઈ હતી અને વધુ રોકાણકાર એજન્ટો જે છે કે તેઓ જે છે સામે આવ્યા છે, વાડજ પોલીસ સ્ટેશન પહોંચ્યા છે. કેમ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું આ કૌભાંડ છે અને આ કરોડોનું કૌભાંડ છે, માત્ર ગુજરાત નહીં, દિલ્હી અને અલગ અલગ રાજ્યોમાં પણ આ કૌભાંડ ફેલાયેલું છે અને તમામ જગ્યાએ જે છે એ અહીંયા આજે એજન્ટો દ્વારા જે છે એ સભ્યો બનાવવામાં આવતા હતા અને સભ્યો જે છે મંથલી ઇન્કમ સ્કીમ જે છે તેમજ અલગ અલગ રૂપિયા રોકાણ કરી અને તેમાં તેમને અમુક ટકા જે વળતર આપવામાં આવતું હતું. છત્તીસગઢમાં બે ડાયરેક્ટરો જે છે કે તેમની ધરપકડ થઈને ત્યારબાદ 10-11 મહિનાથી જે છે ઓફિસો જે અલગ અલગ રાજ્યોમાં બંધ થવા લાગી અને આખરે જે છે રોકાણકારો હતા તેમને વળતર મળવાનું બંધ થઈ ગયું. જે સભ્ય જે એજન્ટ જે બન્યા હતા અને તેમણે સભ્ય બનાવ્યા હતા તેઓ પણ છે આપણી સાથે. શું કહેશો, કેવી રીતે આખું આજે કૌભાંડ કંપની દ્વારા આચરવામાં આવતું? એકચ્યુઅલી શું છે કે લોકોની જ્યારે મેચ્યોરિટી થઈને લોકો લેવા ગયા ને તો એમને કીધું કે તમે ઓરિજિનલ સર્ટિફિકેટ જમા કરાવી દો તો તમારું પેમેન્ટ મળી જશે એમ. પણ એ પેલા એ ધક્કા ખાડ્યા, 2-3 મહિના ધક્કા ખાડ્યા પછી એને પૈસા ના મળ્યા તો એને પોલીસ ફરિયાદ નોંધાવી દીને આ લોકોને પકડી લીધા. પછી સભ્યો આપણે તમે બનાવ્યા હતા? અમે બરોડામાં લગભગ 8-10 બનાવ્યા હશે. અન્ય આ કાકા પણ આપણે સાથે છે જેઓ બરોડાથી આવેલા છે. શું કહેશો, આ કેવી રીતની આખી સ્કીમ ચલાવતી હતી કંપની? સાહેબ, કંપનીએ પોતે અલગ અલગ યોજનાઓ બનાવેલી અને અમને જાણ એની કરી એ પ્રમાણે અમે લોકો છે ને પૈસા ઉઘરાવીને ઓફિસમાં આપતા, પછી એ લોકોએ છે ને સર્ટિફિકેટ આપે અને પછી પૈસા ભરી એટલે એની પાવતી વગેરે બધું આપતા હતા. પછી એમને કહેલું કે ભાઈ આ સમયસર પૈસા મળશે? તો કે હા, જરૂર મળશે, એ ચિંતા કરશો ને, અમારા પર ભરોસો રાખજો. અમે છેક મેચ્યોરિટી સુધી ભરભર કર્યા. આ મેચ્યોરિટી માટેનું કાગળ પણ એમને આપ્યું છે કે પેપર બધા લઈ લીધા છે, જો આ બધું લખ્યું છે ઓરિજિનલ આ તે બધું લખ્યું છે. અને ત્યાર પછી અમે જ્યારે ઉઘરાણી કરી કે સાહેબ અમને કસ્ટમરો પૂછપૂછ કરે છે પૈસા અમારા ક્યારે આવશે, અમે જવાબ કેવી રીતે આપીએ, તો આ લોકોને પૂછીએ ત્યારે એ લોકો એમ કહેતા હતા જરૂર મળશે, થોડું પ્રેશર ઓફ વર્ક વધારે છે. પછી કોઈ કોઈ વાર તો એવું કે પેલું સર્વર બંધ છે એવું બધું બહુ કહેતા હતા. રોકાણ કેવી રીતનું હતું, કેટલા રૂપિયા રોકવાના અને કેટલું વળતર આપવાનું? એમાં જે કંઈ રકમ રોકવામાં આવે તો 6-6 વર્ષ થાય ને એટલે જે ભરેલી રકમ છે એ ડબલ આપી દેતા હતા. એવી રીતના હતા, કોઈ 3.5 વર્ષની સ્કીમ હતી તો એને એ પ્રમાણે મળતા. ધારો કે કોઈ 1 લાખ રૂપિયા મૂક્યા 3.5 વર્ષ માટે તો એને 1 લાખની સામે 45,000 જેવું વ્યાજ આપતા. એટલે સભ્યો તમે બનાવ્યા હતા? લગભગ 50-60 જેટલા છે. એ લોકોએ કેટલા રોક્યા હશે અંદાજે? એ તો અત્યારે તો લગભગ 25-26 લાખ રૂપિયા જેવું છે અંદાજ, જેના પાકી ગયેલા છે સાહેબ, હજુ બીજાના પાકવાના બાકી છે એટલે કહી ના શકાય. આ તો સ્ટાર્ટિંગમાં જ આ બાબત બની સાહેબ. બિલકુલ રાજુભાઈ આપણી સાથે છે, શું કહેશો આ આખું સમગ્ર કૌભાંડ મામલે? એટલે અત્યારે એવું છે કે છેલ્લા જ્યારે 25 વર્ષથી જેમ કંપની કામગીરી કરી રહી હતી ને જે ચાલી રહ્યું હતું, પણ અત્યારે છેલ્લા 1 વર્ષથી જે થયું છે એનાથી એવું છે કે અમે પણ બધા અડડાઈ ગયા છે, હેરાન થઈ ગયા છે કે આ ખરેખર શું બન્યું છે. તો પહેલાંથી ચાલતું હતું ને, રેગ્યુલર પૈસા આપતી હતી, પણ અત્યારે હવે છેલ્લા 1 વર્ષથી નહીં આપી રહી, એનાથી આ તકલીફ અને અગવડતા ઊભી થઈ છે. બિલકુલ યસ, તો જે આ કરોડોનું કૌભાંડ છે, અલગ અલગ રાજ્યો સાથે સંકળાયેલું કૌભાંડ છે, લગભગ 1,000 કરોડથી પણ વધુ જે આ કૌભાંડ આચરવામાં આવેલું છે. બે ડાયરેક્ટરો જે છે કે છત્તીસગઢમાં તેઓની ધરપકડ થઈ ગયા બાદ આ સમગ્ર મામલો સામે આવ્યો છે અને ધીરે ધીરે ઓફિસો જે બંધ થવા લાગી, 11 મહિનાથી જે લોકોને વળતર જે આપવામાં આવતું હતું જે મંથલી ઇન્કમ સ્કીમના નામે, તો તેઓને વળતર જે મળતું બંધ થઈ ગયું અને આખરે સમગ્ર મામલો જે છે તે હાલ વાડજ પોલીસ સ્ટેશન પહોંચ્યો છે. 1 દિવસ અગાઉ જે ફરિયાદ નોંધાઈ હતી અને ત્યારબાદ હવે અન્ય રોકાણકારો છે કે એજન્ટો જે છે કે જેઓ પોતાના હાથ નીચે સભ્ય બનાવ્યા તો તે લોકો પણ હવે ધીરે ધીરે પોલીસ સ્ટેશન પહોંચી રહ્યા છે. જી યસ, જોરથી સંજય, આભાર આપનો તમામ માહિતી આપવા બદલ. આગળ વધીએ. જામનગરમાં મગફળી ખરીદીમાં ધીમી ગતિથી ખેડૂતો પરેશાન છે. જામનગરમાં ટેકાના ભાવે મગફળી ખરીદીની પ્રક્રિયામાં ગઈકાલે આખા દિવસમાં માત્ર 10 ખેડૂતોની જ મગફળી ખરીદવામાં આવી, જેના કારણે ખેડૂતો ખૂબ પરેશાન છે.
તો આ વિશે વધુ માહિતી આપશે અમારા સંવાદદાતા સંજય જાની. જે સંજય, ગઈકાલે આખો દિવસમાં ખાલી 10 ખેડૂતોની જ મગફળી ખરીદવામાં આવી, ખેડૂતોનું શું કહેવું છે? તેઓ કેટલા સમયથી રાહ જોઈને બેઠા છે, લાઇનમાં ઉભા છે, અને શું હાલમાં તેમને તકલીફોનો સામનો કરવો પડી રહ્યો છે? જામનગર માર્કેટિંગ ખાતે અત્યારે મારી સાથે જે અધિકારી હાજર છે અને તેઓ કયા પ્રકારથી કરવાની ખરીદી આવે છે. અત્યાર સુધીમાં કેટલા ખેડૂતોની મગફળી ખરીદી, આજ સવારથી ખેડૂતો આવી ગયા છે, તેઓની મગફળી વેચવા માટે થઈને ટેકાના ભાવે નોંધ થઈ ગઈ છે. આપણે અધિકારી પાસેથી જાણીશું કેવા પ્રકારની કામગીરી ચાલે છે. જામનગર આપા માર્કેટ યાર્ડ ખાતે 15 તારીખથી પ્રોક્યુરમેન્ટની કામગીરી ચાલુ થઈ ગઈ છે. અત્યાર સુધીમાં અમે 3102 ઓફલાઈન નોંધણી કરેલ છે, તે પૈકી ઓનલાઈન 2300 ઓનલાઈન નોંધણી થઈ ગઈ છે. અત્યાર સુધીમાં તારીખ 15 અમે 50 ખેડૂતને SMS કરેલ હતા, તે પૈકીના 42 ફાર્મરની મગફળી પ્રોક્યુરમેન્ટ થઈ છે. 16 તારીખે 30 ફાર્મરને અમે SMS કરેલા હતા, તે પૈકી 10 ફાર્મરની મગફળી પ્રોક્યુરમેન્ટ થઈ છે. આમ ટોટલ કારણ શું છે? ખરીદીની પ્રક્રિયા ધીમી ચાલે છે ખેડૂતો? ખરીદીની પ્રક્રિયા બરાબર જ ચાલી રહી છે. અત્યાર સુધીમાં 3251 કિલોની બેગ છે, 3251 બોરી અમે પ્રોક્યુરમેન્ટ કરેલી છે, એટલે 1,13,785 કિલોનું પ્રોક્યુરમેન્ટ થઈ ગયું છે. આજરોજ એક ખેડૂતને SMS કરેલ નથી, પરંતુ જે ન આવેલા હોય, એ જે પેન્ડિંગ હોય, એ બધા જે આવ્યા એનું આજરોજ પ્રોક્યુરમેન્ટ ચાલુ છે. 35 કિલોની ભરતી વાળાનો મામલે શું નિર્ણય કર્યો છે? 35 કિલોની ભરતીની અમને સૂચના છે, 35 કિલોની ભરતી હોય જ લેવાની છે અને એ બધા બરાબર ચાલી રહ્યું છે. તમે ખેડૂત તરીકે શું કહેવા માંગો છો? કેવી મુશ્કેલી છે ખેડૂતોને? ખેડૂતને કાંઈ વાંધો નથી, જો જોખી લીધો ને હવે આવે ને પાછા કાઢે તો ખર્ચો ચડી જાય. એમાં કેટલા રૂપિયાનો ખર્ચો લાગે છે? હા તો 150 રૂપિયાનો ખર્ચો લાગી જાય. મને? હા મને 150 રૂપિયાનો લાગે. પાછી લઈ જવી પડશે તો કેવું લાગે? તો વધારે લાગી જાય મજૂરી ને બધા. તમારું શું માનવું? તમારી શું? મારું માનવું તો બસ એ જ છે કે સરકારશ્રીએ જે અત્યારે ટેકાના ભાવ કર્યા છે, ખેડૂત માટે સરસ અને આવકારદીય કાર્ય છે. પણ સૌથી પહેલાં તો એ કહેવા માગું છું કે જે 35 કિલોની જે સરકારે ભરતી રાખી છે, બરાબર, જે સરકાર ઓન ધ સ્પોટ TVના માધ્યમથી તો કહે છે કે 30 કિલોની જે ભરતી થાય છે એ તમે ભરતી કરી લ્યો, બરાબર છે. હવે એના જે તે અધિકારીઓ અને નાફેડના અધિકારીઓ એ લોકોનું એવું કહેવું છે કે અમને સરકારશ્રી તરફથી ઉપરથી કોઈ પણ જાતનું લખાણ આપેલ છે નહીં, બરાબર છે. તો લખાણ અમને સરકાર આપે તો એ પ્રમાણે અમે આગળ પ્રોસેસ અને કાર્યવાહી કરશું 30 કિલોની. અત્યારે અમારા પાસે કોઈ જાતનું લખાણ છે નહીં. તો સરકારશ્રીને અમારે નમ્ર વિનંતી એટલું કહેવાનું કે જે તમે 30 કિલોનું જે જાહેરાત કરી છે અને જે 30 કિલોની કીધી છે, તો આમાં શું છે કે જે અમુક જે મગફળી મોટી હોય છે, બરાબર છે, મોટી હોય છે, એના કારણે મોટી મગફળી ડબલ ગણું ભાડું લે છે. કેમ કે આવ્યા પછી ખેડૂતને લગભગ મીન્સ માનો કે લગભગ આખો દિવસ વહી જાય છે, બરાબર છે, કે આ પ્રોસેસ ની અંદર ધીરે ધીરે થતા. અને આ નાફેડના અધિકારીઓ અને જે તે પુરવઠાના અધિકારીઓ એનો કોઈનો કોઈ પણ જાતનો વાક છે નહીં, બરાબર છે. એ લોકો એની રીતે સરસ મજાનું જ કામ કરે છે. બસ મારે આટલું કહેવું છે. અને બીજા નંબરમાં તમને એ કહેવા માંગુ છું કે જે આ સરકારશ્રીનો જે આ નિયમ છે, બરાબર છે, કે 30 કિલોનો, તો મારું બસ એટલું જ નમ્ર વિનંતી કે જે 30 કિલોનું છે તો અમને લેખિત જાણ કરી દઈએ અને આનું સમાધાન નીકળે. ભાવની બાબતમાં ખર્ચો કેવો લાગશે? મગફળી પાછી લઈ જવી પડશે? પાછી લઈ જવા 20 કિલો 150 રૂપિયાનો ખર્ચો લાગે. પાછી લઈ જવા ધીમી ગતિએ કામ હાલે છે દરરોજના ખેડૂત? હા, ધીમી ગતિએ કામ થોડીક હાલે, વધારે ઝડપથી લઈએ તો થોડાક વધારે ખેડૂત આવી જાય, એમ લાભ મળે. જામનગર તાલુકાના માર્કેટિંગ યાર્ડની અંદર ખેડૂતો સવારથી જ પોતાની મગફળી વેચવા આવ્યા છે, ત્યારે તેઓની જે ગતિ જ આવી જોઈએ, જે ખરીદીની પ્રક્રિયા છે તે ધીમી ગતિએ ચાલે છે. જો ઝડપી કરવામાં આવે તો જ ખેડૂતોને સારો લાભ મળશે. જો આ ખેડૂતોની મગફળી તાત્કાલિક ખરીદી કરવામાં નહીં આવે તો ખેડૂતોને 100% નુકસાની થશે, તે નક્કી વાત છે. સંજય જાની, ન્યૂઝ 18. સંજય, આભાર આપનો તમામ માહિતી આપવા બદલ. આગળ જે સમાચારમાં, દરિયાના ખારા પાણીને મીઠું કરવાનો ગુજરાતનો પ્રથમ પ્લાન્ટ જોડિયામાં બનવા જઈ રહ્યો છે, જે માટે આજે ગાંધીનગર ખાતે રાજ્ય સરકાર અને પ્લાન્ટ બનાવનાર કંપની સાથે MOU થયા. આ પહેલા તમિલનાડુમાં પણ દરિયાનું પાણી મીઠું કરવાની ડિસેલિનેશન પ્લાન્ટ બંધાયો હતો, ત્યારે ગુજરાત સહિત આવનારા દિવસોમાં ભારતમાં આવા 7-8 પ્લાન્ટ બનાવવામાં આવશે. તો CM વિજય રૂપાણીની ઉપસ્થિતિમાં ડિસેલિનેશન પ્લાન્ટ માટેના MOU થયા અને આ પ્રસંગે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ દુકાળને ભૂતકાળ બનાવવાનું આહ્વાન કર્યું. હવે જણાવી દઈએ કે સૌરાષ્ટ્રના ખારા પાણીને મીઠું બનાવવા માટેનો આ પ્લાન્ટ બનાવવામાં આવશે જોડિયામાં.
જેના માટે આજે પ્લાન્ટ બનાવનાર કંપની અને રાજ્ય સરકાર વચ્ચે એમઓયુ થયા છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીની ઉપસ્થિતિમાં એમઓયુ કરવામાં આવ્યા. મુખ્ય સચિવ જયંત સિંઘ પણ તે સમયે ઉપસ્થિત હતા.